સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક એવા કલાકારો છે જે પોતાની કલાને લઈને દેશ અને વિદેશમાં ખ્યાતિ મેળવી ચૂક્યા છે. આવા જ એક વીરપુરના અશોકભાઈ સોલંકી અને તેનો પુત્ર અમિત સોલંકી અને પરિવાર કે જેણે ખૂબ જ બારીક વસ્તુઓ ઉપર કલા કામગીરી કરીને આત્મનિર્ભર તો થયા, સાથે સાથે દેશ વિદેશમાં ખ્યાતિ અને ગુજરાત સરકારનો એવોર્ડ પણ મેળવ્યો છે. રાજકોટ જિલ્લાનું વીરપુર એ આમ તો સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાને લઈને વિશ્વવિખ્યાત છે, જેનું સદાવ્રત વિશ્વભરમાં તેના રોટલા માટે પ્રખ્યાત છે તેવું વીરપુર હવે હસ્તકલા અને કુટીર ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત બન્યું છે. જી હા, અહીં બનતી લોક સંસ્કૃતિને ઉજાગર કરતી હસ્તકલાને લઈને પણ વીરપુર પ્રખ્યાત થઈ રહ્યું છે. અહીં રહેતા અશોકભાઈ સોલંકી, તેના પુત્ર અમિતભાઈ સોલંકી અને પરિવાર આ માટે નિમિત્ત બનેલ છે. અશોકભાઈ સોલંકી અને તેના પરિવારે અહીં આવતા હજારો પ્રવાસીને અહીંના લોક સંસ્કૃતિ અને હસ્તકલાના અનેક નાના મોટા નમૂનાઓ વેચીને પોતાની કલાને ઉજાગર કરી છે. સાથે સાથે જ તેઓ આવી વસ્તુઓનો વેપાર કરીને આત્મનિર્ભર પણ બન્યા છે. અશોકભાઈ સોલંકીના પુત્ર અમિતભાઈ નાના નાના શંખ ઉપર નકશી કામ કરવામાં ખૂબ જ પાવરદાર છે અને શંખ અને છીપલા પર બારીક નકશી કરીને પોતાની અદ્ભુત કલાનો પરિચય આપે છે. અમિતભાઈએ બનાવેલ બારીક નકશીવાળા શંખને લોકો હોંશે હોંશે ખરીદીને ઘરે લઈ જઈને પોતાના ઘરની શોભા વધારે છે. અમિતભાઈએ બનાવેલા શંખ ઉપરની કૃતિને ગુજરાતના ગૃહ અને કુટીર ઉદ્યોગના રાજ્યકક્ષાના મેળવડામાં મોકલેલ, જ્યાં તેની કૃતિને પ્રથમ નંબર આવતા રાજ્યના કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયાએ શાલ ઓઢાડીને 1,00,000નો રોકડ પુરસ્કાર અને શિલ્ડ આપ્યું હતું. હસ્તકલાની કામગીરીમાં અમિતભાઈએ બનાવેલ શંખ ઉપર લક્ષ્મીજીના ચિત્રમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ પારિતોષિક મેળવ્યું છે. તો સાથે સાથે જ અશોકભાઈ સોલંકી તેના પુત્ર અમિતભાઈએ આ સાથે એ પણ સાબિત કર્યું છે કે તેઓ આત્મનિર્ભર બનીને પોતાના પરિવારનું ગુજરાન જ નહીં પરંતુ આ કલા અને મહેનતથી તેઓનું કુટુંબ આર્થિક રીતે પણ સક્ષમ બન્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર બનવાના સૂત્રને સાર્થક કરેલ છે. સાથે સાથે જ વીરપુરના અનેક પરિવારોને તેઓએ આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત પણ કર્યા છે અને એક મજબૂત માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે. અમે સાહેબ અલગ અલગ જે સમુદ્રમાંથી નીકળતી છીપું અને છીપલા શંખ એની અમે પ્રોસેસ કરીએ છીએ, પછી એને અમે એસિડ તેજાબમાંથી બારીને પછી એને વ્યવસ્થિત બનાવીએ છીએ. પછી જેમ કે ઝુમર છે, ગણપતિ છે, લક્ષ્મીજી બનાવેલા શંખ ઉપર, અલગ અલગ જ્વેલરી, રિયલ મોતી, સોના ચાંદીના જ્વેલરી ઉપર બનાવવા માટે અમારી સીસેલની જ્વેલરી અત્યારે લોકોમાં સારી એવી ડિમાન્ડ છે. હા, હસ્તકલાનું અમને રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ મળેલો છે. અમે જે લક્ષ્મીજી શંખ ઉપર બનાવેલા હે ને, એના માટે મને પ્રથમ નંબરનો એવોર્ડ મળેલો છે. જ્યારે વ્યક્તિનું મનોબળ મજબૂત હોય અને યોગ્ય માર્ગદર્શન મળે તો વ્યક્તિ પોતાના માટે કંઈક કરવા સાથે અન્ય માટે પણ ઉદાહરણરૂપ બને છે. અશોકભાઈ અને અમિતભાઈ પાસેથી યોગ્ય શીખ લોકો પણ આત્મનિર્ભર બને તે ઉદાહરણીય છે. વૈભવી રાવલ નામ છે મારું. હું વીરપુરમાં તલાટીકમ મંત્રી તરીકે ફરજ બજાવું છું. આજે અહીંયા અમારા ગામમાં વીરપુરમાં ભાવેશભાઈ અને અમિતભાઈ અશોકભાઈ એ લોકોનું અહીંયા એ લોકોને જે એવોર્ડ મળેલો છે કે જે લોકો હસ્તકલામાં આટલું સરસ બનાવી રહ્યા છે એ અમે જોવા માટે આવેલા છીએ. એ લોકોને એવોર્ડ મળ્યા છે અને બહુ જ સારું કામ એ લોકો કરી રહ્યા છે. ખરેખર આ એ લોકોની એક આગવી વિશેષતા કહેવાય. અમારા ગામનું ગૌરવ છે, આપણા ગુજરાતનું ગૌરવ છે, આખા દેશનું ગૌરવ કહીએ તો પણ કંઈ ઓછું ના કહેવાય. વત્તા આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ છે એમનું જે સૂત્ર છે કે આત્મનિર્ભર બનવું, એમાં આ લોકોએ એક આગવી વિશેષતાથી ખરેખર આત્મનિર્ભર થઈ અને એને સાર્થક કર્યું છે. ખરેખર ખૂબ સેલ્યુટ છે આ લોકોને કે આટલી સારી વસ્તુઓ એ લોકો બનાવી રહ્યા છે. ખરેખર મેં આજે જોયું કે એક શંખને જેને આપણે ખરેખર પકડીએ તો પણ તૂટી જાય એના પર કારીગરી કરવી ખરેખર બહુ અદ્ભુત છે. એકવાર ચોક્કસ પધારો અને જોવો. માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સૂત્ર છે આત્મનિર્ભર. આત્મનિર્ભર હતા લોકોના આત્મેળે જે વસ્તુઓ બનાવે છે એના માટેની. હવે અમે જે સમુદ્રમાંથી નીકળતા શંખ અને છીપમાંથી જે વસ્તુઓ અનેક અનેક વેરાયટીઓ બનાવી છે, જેમ કે શોપીસ, તોરણ, ઝુમર, મિરર, એન્ટિક જ્વેલરી, જ્વેલરી, એ બધું વસ્તુ છે ને અમે હાથથી બનાવીએ છીએ. હવે 2018ની વર્ષ હતું ત્યારે અમારે ઇન્ડેક્સી ગાંધીનગર દ્વારા અમને સૂચના આપવામાં આવી કે જે લોકોને એવોર્ડ રાખવાનો હોય સિલેક્શનમાં કમિટીમાં તે લોકો રાખી શકે છે. એટલે અમે અમારા નાના ભાઈએ શંખ ઉપર ગણપતિનું કોતરકામ કરીને એમને મૂકેલું હતું એવોર્ડ માટે. તે 2018માં સિલેક્શન થઈ ગયું. પછી 2020માં શ્રી માનનીય શ્રી આપણા મંત્રી જયેશભાઈ રાદડિયા હસ્તક અમને એ એવોર્ડ આપવામાં આવ્યો.
હવે એ એવોર્ડનું અમારો સમાજ વીરપુર અને અમારો સમાજ ખૂબ જ ગર્વથી મહેસૂસ કરે છે, જે ટીવીના માધ્યમથી હું આપને ખૂબ ખૂબ આભારી છું. તમે કઈ કઈ આઈટમ બનાવો છો, કઈ રીતની બનાવો? હવે વસ્તુઓ અનેક અનેક વસ્તુઓ બનાવીએ છીએ. જેમ શોપીસ હોય છે, જે સમુદ્રમાંથી નીકળે છે, શંખ અને છીપલા, છીપલામાં અમે શોપીસ બનાવીએ છીએ અને શંખમાં અમે જે હાથથી કોતરકામ કરીને એ વસ્તુઓ અનેક અનેક ડિઝાઇન અને જે કુદરતી દ્રશ્યો હોય છે, ભગવાનના ચિત્ર હોય છે, એવા અમુક અમુક વસ્તુઓ અમે બનાવી આપીએ. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, જેતપુર.